હેલો નમસ્કાર, અનસલિડ ફૂડ્સમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવી રહ્યા છીએ. ભરેલા ભીંડાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જનરલી આપણે બેસન અને મસાલા મિક્સ કરીને તેનું સ્ટફિંગ બનાવતા હોઈએ છીએ, પણ હું આજે એક અલગ રીતે ભીંડાનું શાક બનાવી રહી છું. અહીં મેં તાજા અને કૂણા 500 ગ્રામ ભીંડા લીધા છે. પાણીમાં મેં 10 મિનિટ સુધી પલાળી રાખ્યા હતા અને હવે આપણે તેને એક કોટનના કપડા પર લઈ લઈએ. તો આ રીતે ભીંડાને કોટનના કપડામાં લઈ અને આ રીતે લૂછી નાખશો તો એકદમ કોરા પડી જશે. તેમાં બિલકુલ પાણી ના રહે એનું આપણે ધ્યાન રાખવાનું છે, નહીતર ભીંડા ચીકણા થઈ જશે. ભીંડાને સમારતી વખતે એનો ઉપરનો ડીટાનો ભાગ અને નીચેનો બંને ભાગ આપણે કાપી લઈશું અને વચ્ચેથી આ રીતે ઊભો કાપો પાડી અને અંદર જોઈ પણ લેવાનું. ઘણીવાર ભીંડા સડેલા પણ હોય છે અને અંદર ઈયળ જેવું પણ હોય છે. તો આ રીતે આપણે બધા જ ભીંડા કાપીને તૈયાર કરી લઈએ. અને ભીંડા જો ખૂબ લાંબા હોય તો વચ્ચેથી કટ મૂકી અને એના બે ટુકડા પણ કરી શકો છો. તો આ રીતે મેં બધા જ ભીંડા કાપીને તૈયાર કરી લીધા છે અને હવે ભીંડામાં ભરવાનો મસાલો બનાવીએ. તો ભીંડાના સ્ટફિંગ માટે અહીં મેં 2 ટેબલસ્પૂન જેટલા કાચા સિંગદાણાને ક્રશ કરીને લીધા છે, સાથે 1 ટીસ્પૂન જેટલા તલ પણ એડ કરીએ. અને અહીં મેં આદું, મરચાં અને લસણની 1 ટેબલસ્પૂન જેટલી પેસ્ટ બનાવીને લીધી છે. મરચું મેં 1 જ નાખ્યું છે અને આદું અને લસણનું પ્રમાણ વધારે રાખ્યું છે. લસણ જો તમે નાખાતા હોય તો તમારે અહીંયા સ્કીપ કરી લેવાનું. અને 2 ટેબલસ્પૂન જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું, સાથે જ 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીએ. 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું લીધું છે અને સાથે જ હું અહીંયા 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર પણ એડ કરી રહી છું. અહીં તમે આમચૂરની બદલે લીંબુ પણ નીચોવી શકો છો, પણ આમચૂરથી ભીંડાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરીએ અને સાથે ઝીણી સમારેલી થોડી ફ્રેશ કોથમીર પણ એડ કરી દઈએ. અહીં આપણે શિંગદાણાને તલ નાખ્યા છે એટલે બિલકુલ તેલ નાખવાનું નથી, ફક્ત આ કોથમીરના કારણે જ મસાલો સરસ રીતે બાઇન્ડિંગ થઈ જશે. હવે આ બધું જ સરસ રીતે મિક્સ કરી લઈએ. આમ તો આપણે ભીંડાનું સ્ટફિંગ ચણાનો લોટ અને મસાલા મિક્સ કરીને બનાવતા હોઈએ છીએ, પણ આ રીતે શિંગદાણા અને તલ અને કોથમીર એ ત્રણેયનું કોમ્બિનેશન કરીને મસાલો મિક્સ કરશો તો ભીંડાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ તૈયાર થાય છે. અને આમાં તમારે ખાંડનો ટેસ્ટ પસંદ હોય તો થોડી ખાંડ પણ એડ કરી શકો છો. અને હવે આપણે ભીંડાને ભરી લઈએ. તો આ રીતે બધા જ ભીંડામાં એકદમ દબાવી દબાવીને સરસ મસાલો ભરી લેવાનો છે. અને આ રીતે આપણે બધા જ ભીંડા ભરીને તૈયાર કરી લઈએ. તો મેં બધા જ ભીંડાનું સ્ટફિંગ કરી લીધું છે અને મસાલાનું માપ પણ એકદમ પરફેક્ટ આવી ગયું છે, બિલકુલ વધ્યું નથી. ભીંડાને હવે આપણે વઘારી લઈએ. જો તમારી પાસે નોનસ્ટિક પેન હોય તો ભીંડાનું શાક તેમાં જ બનાવજો. ખૂબ જ ઓછા તેલમાં સરસ ભીંડાનું શાક તૈયાર થાય છે. મેં અહીંયા ફક્ત 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. તેમાં આપણે 1/2 ટીસ્પૂન જેટલું જીરું અને 1/2 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીએ. રાઈ અને જીરું ફૂટે એટલે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. હવે ભીંડાને વઘારીને તેલમાં મિક્સ કરી લઈએ. ભીંડા ખૂબ જ પૌષ્ટિક હોય છે, તેમાંથી આપણને કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સોડિયમ અને આયોડિન એ બધું જ મળી રહે છે. તો આ રીતે વઘારી લીધા પછી શરૂઆતમાં આપણે ભીંડાને લીડ ઢાંકી અને 5 મિનિટ માટે ચડવા દઈશું. અને ગેસની ફ્લેમને આ દરમિયાન એકદમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે. ગેસની ફ્લેમને એકદમ મીડિયમ રાખીને ભીંડાને ચીડવીશું તો તે બળશે નહીં અને એકદમ લીલા જ રહેશે. હવે 5 મિનિટ પછી ભીંડાને આપણે ચેક કરી લઈએ, એકવાર હલાવી લઈએ.
ભીંડાને આ રીતે ઢાંકીને કૂક કરીશું તો એને મોઇશ્ચર મળી રહેશે પૂરતા પ્રમાણમાં અને બિલકુલ બળશે નહીં, એનો કલર પણ લીલો જ રહેશે. તો આ રીતે ફરી એકવાર હલાવી લેના, ઉપર નીચે કરી લેવાના, પછી ઢાંકીને ફરી 5 મિનિટ માટે કૂક થવા દઈએ. તો હું ઢાંકી દઉં છું. બીજી 5 મિનિટ પછી ફરી એકવાર ભીંડાને ચેક કરી લઈએ અને આ રીતે લગભગ અડધા પડતા 50% જેટલા ભીંડા કૂક થઈ જાય પછી આપણે લીડ નથી ઢાંકવાની, એને હવે ખુલ્લા જ ચડવા દઈશું. બીજી 5 મિનિટ પછી હવે આપણે ભીંડાને ચેક કરી લઈએ. તો છરીથી આ રીતે કાપુ મૂકશો, ભીંડા ઇઝીલી કપાઈ જાય. તો ભીંડા ચડી ગયા છે. ભીંડાનું શાક થોડુંક ક્રિસ્પી અને કુરકુરું હોય તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. અંદર આપણે શિંગદાણા અને તલ નાખ્યા છે. એ જેમ જેમ ભીંડા ચડતા જશે તેમ તેમ શિંગદાણા અંદર શેકાતા જશે અને એ શેકેલા શિંગદાણા અને તલનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે. તો આ સ્ટફ ભીંડાનું શાક તમારે ટિફિન કે લંચ બોક્સમાં ભરવું હોય વહેલી સવારે તો રાત્રે આ રીતે ભરી અને ભીંડાને તમે ફ્રીઝમાં મૂકી દેશો ડબ્બામાં પેક કરી અને સવારે ફ્રાય કરશો તો પણ સમય બચી જશે અને ખૂબ જ સરસ ઝડપથી શાક તૈયાર પણ થઈ જાય છે. તો ભીંડા સરસ ચડી પણ ગયા છે અને ક્રિસ્પી પણ બની ગયા છે. ગેસને હવે આપણે બંધ કરી દઈએ અને ભીંડાને ફ્રેશ કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તો આ ડ્રાય સબ્જીને તમે ડિનર કે લંચ બંનેમાં ટ્રાય કરી શકો છો. તો આવું એકદમ ગ્રીન અને ક્રિસ્પી ભીંડાનું શાક બનાવવા માટે તમારે ભીંડા એકદમ કૂણા અને તાજા પસંદ કરવાના અને ભીંડાને ભરી અને વઘારો ત્યારે શરૂઆતમાં 10 મિનિટ માટે તેને ઢાંકીને ચીડવવાના છે અને બાકીની 10 મિનિટ તેને ખુલ્લા ચડવા દઈ અને આ રીતે ક્રિસ્પી થવા દેવાના. તો એકદમ ગ્રીન અને ક્રિસ્પી ભીંડાનું શાક તૈયાર કરી શકશો. તો ફ્રેન્ડ્સ, આ શાક એકદમ ટેસ્ટી બને છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવ કેવા રહ્યા તે નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે જરૂરથી શેર કરજો. ફરી ચોક્કસ મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ.